नमस्कार विद्यार्थी मित्रों, धी एचबी कापड़िया ग्रुप ऑफ स्कूल्स अने जीएसटीवी ना संयुक्त उपक्रमें पास थवाना पंचामृत कार्यक्रम में हूँ अंकित शाह आपनु हार्दिक स्वागत करूँ छू। विद्यार्थी मित्रों, गई वक्ते छेल्ला कार्यक्रम में आपने प्रकरण चार संकलन एक उपयोग एमा अमुक टिप्स आपी थी। हवे आजे प्रकरण नंबर पांच विकल समीकरण, धोरण बार सायंस में विकल समीकरण अने एनो आजे उपयोग थाय छे, तो प्रकरण पांच नी अंदर विकल समीकरण में भूमिति नो उपयोग एमा कुल पांच उपयोग छे। एमाथी आपणे भूमिति में जे उपयोग छे एनी वात करिए तो कोई वक्र तमने आप्यो होय वाय बराबर एफ एक्स, आ वक्रना आ स्पर्श बिंदु आगळथी आपणे जो एनो स्पर्शक दोरीए तो ए स्पर्शक અને એનો આ અભિલંબ દોરીએ છીએ એટલે અહીંયા રેખા પી ઓ એ સ્પર્શક થાય છે આ વક્ર વાય ઇઝ ઇક્વલ ટુ એફ એક્સનો, આ સ્પર્શ બિંદુ પી એક્સ ઝીરો વાય ઝીરો છે। હવે આ સ્પર્શકને લંબ દોરીએ જેને અભિલંબ કહેવાય છે, એટલે રેખાખંડ રેખા પી જી એ અહીંયા અભિલંબ થશે, એટલે એક્સ ઝીરો વાય ઝીરો બિંદુ આગળ આપણને આ સ્પર્શક અને એને લંબ આ અભિલંબ મળ્યો। આ સ્પર્શક એક્સ અક્ષને જ્યાં છેદે ત્યાં ટી બિંદુથી આ ઉગમ બિંદુ અને પછી અહીંયા આગળ આ બિંદુ એમ, એટલે આ જે લંપાત છે એક્સ અક્ષ પરનો બિંદુ પીમાંથી દોરેલો લંપાત, એટલે અહીંયા એમથી આ રેખાખંડ ટી જીના બે ટુકડા પડ્યા એમાં રેખાખંડ ટી એમ એને અવસ્પર્શક કહેવાય અને રેખાખંડ એમ જી જે છે એને અવાભિલંબ કહેવાય। હવે એના ઉપરથી આપણે ચાર સૂત્રો એમસીક્યુમાં જે આઈએમપી છે એની ઉપર જો ફોકસ કરીએ તો બિંદુ એક્સ ઝીરો વાય ઝીરો આગળ વક્રને દોરેલ સ્પર્શકનું સમીકરણ, એટલે આ જે સ્પર્શક છે રેખા પી ઓ અથવા રેખા પી ટી એનું આપણે સમીકરણ જોઈએ તો વાય માઇનસ વાય ઝીરો એટલે ઢાળ બિંદુ સમીકરણ, તો વાય માઇનસ વાય ઝીરો ડીવાય બાય ડી એક્સ જે ઢાળ છે એક્સ ઝીરો વાય ઝીરો બિંદુ આગળનો સ્પર્શકનો અને આ એક્સ માઇનસ એક્સ ઝીરો એટલે આખું સમીકરણ સ્પર્શકનું થઈ જાય। એવી જ રીતે અભિલંબનું સમીકરણ શોધવું હોય તો આપણે આ જે ઢાળ હતો અભિલંબનો સ્પર્શકનો ઢાળ હતો ડીવાય બાય ડી એક્સ એક્સ ઝીરો વાય ઝીરો આગળ એનો આપણે વ્યસ્ત લઈ લઈએ એટલે ડી એક્સ બાય ડી વાય થઈ જશે અને માઇનસ આવી જશે, એટલે વ્યસ્ત અને એનું વિરુદ્ધ એટલે માઇનસ ડી એક્સ બાય ડી વાય એક્સ ઝીરો વાય ઝીરો આગળ, તો આ આપણને આખું અભિલંબનું સમીકરણ મળી ગયું। એના પછી આ જે આપણે અવસ્પર્શક દોર્યો આ અવસ્પર્શકની લંબાઈ શોધવી હોય એટલે કે ટી એમ બરાબર, તો ટી એમ બરાબર વાય ઝીરો આ જે વાય આમ છે વાય ઝીરોના છેદમાં આપણે એનો ઢાળ લખી દઈએ સ્પર્શકનો, તો ડીવાય બાય ડી એક્સ એક્સ ઝીરો વાય ઝીરો એનો માનાંક લઈશું કારણ કે અહીંયા લંબાઈ છે જે ઋણના હોય। એના પછી અવાભિલંબની લંબાઈ એમ જી લઈશું એટલે વાય ઝીરો ડીવાય બાય ડી એક્સ એક્સ ઝીરો વાય ઝીરો એનો માનક લઈશું। અહીંયા આગળ આપણે શું કર્યું, પછી અહીંયા જે અવસ્પર્શક જે છે એમાં સ્પર્શકનો ઢાળ ડીવાય બાય ડી એક્સ હતો, તો આપણે અભિલંબનો જે ઢાળ હતો એ કેવો થઈ જશે, વ્યસ્ત થઈ જશે, માઇનસ ડીવાય બાય ડી એક્સ નીચે છેદમાં જતા રહેશે, તો એ જે માઇનસ છે આપણે લખતા નથી કારણ કે આપણે છેવટે તો શું લેવાનું છે માનક લેવાનું છે એટલે એ કરતા નથી। હવે એના ઉપરથી જો દાખલો જોઈએ આપણે તો વક્રના કોઈ બિંદુ આગળના સ્પર્શકનો એક્સ અંતખંડ, એટલે વક્રના કોઈ બિંદુ આગળના સ્પર્શકનો એક્સ અંતખંડની વાત કરીએ, એટલે કે જે આ સ્પર્શક છે અહીંયા આ જે સ્પર્શક દોર્યો છે આપણે બરોબર, અને એ સ્પર્શકનો એક્સ અંતખંડ એટલે એણે એક્સ યામ પર કેટલું અંતર કાપ્યું તે એ સ્પર્શ બિંદુના વાયામ, એટલે કે અહીંયા જો વાય ઝીરો હોય તો એ વાય ઝીરોના ચાર ગણો હોય, તો એવા વક્રના આપણે સમીકરણ મેળવવા છે, તો એનું જો આપણે અહીંયા સમીકરણ મેળવવું હોય તો y ઇઝ ઇક્વલ ટુ એફ એક્સ કોઈ વક્ર છે તમારા જોડે, આ વક્રનો ઢાળ સ્પર્શ બિંદુ એક્સ વાય લઈએ તો ઢાળ જે છે સ્પર્શ બિંદુ આગળ એ તમને ડીવાય બાય ડી એક્સ મળે, માટે સ્પર્શકનું સમીકરણ એ તમને વાય માઇનસ વાય સ્પર્શકનો જે ઢાળ છે ડીવાય બાય ડી એક્સ અને અહીંયા આગળ એક્સ યામનો તફાવત આ સ્પર્શકનું સમીકરણ મળ્યું। એના ઉપરથી આપણને આખું સમીકરણ મળી જાય કે એક્સ ડીવાય બાય ડી એક્સ પછી વાય આમ પેલી બાજુ જતા રહે એટલે માઇનસ વાય, હવે જે અહીંયા અચળપદ છે એટલે અહીંયા આગળ શું થશે વાય આ બાજુ આવી જશે જમણી બાજુ, તો વાય પ્લસ થઈ જવાના અને માઇનસ એક્સ ડીવાય બાય ડી એક્સ બરાબર ઝીરો, એટલે આ તમને સ્પર્શકનું સમીકરણ મળે
जे ax + by + c इज इक्वल टू 0 प्रकार नो छे एनो x अंतखंड એટલે કે x અંતખંડ જો જોઈએ આપણે તો એ x અંતખંડ આપણને અહીંયા માઈનસ c અપોન a એટલે કે અચળ પદ જે છે આ રેખાના સમીકરણમાં અચળ પદ છે એનું ઋણ અને એના છેદમાં એનો x અક્ષનો સહગુણક એટલે અહીંયા આગળ આપણને મળશે કે માઈનસ y માઈનસ x dy / dx અપોન dy / dx એનો અર્થ કે અહીંયા ધન થઈ જશે એટલે રહેશે x dy / dx અને અહીંયા આગળ જે આવશે માઈનસ y થઈ જશે અને છેદમાં dy / dx એટલે dy / dx અહીંયા છેદ ઉડી જશે તો આપણને સૂચના પ્રમાણે એવું કીધું છે કે y આમનો ચાર ગણો થાય x અંતખંડ જે છે y આમનો ચાર ગણો થાય dy / dx ઉડી જશે એટલે તમને મળશે x માઈનસ અહીંયા આગળ y / dy / dx અને એ y આમનો ચાર ગણો છે હવે આ જે સમીકરણ મળ્યું એને તમે સામાન્ય સ્વરૂપ આપી દો તો dy / dx એટલે કે x dy / dx પછી લસા લઈ લો ત્યારે માઇનસ y ઇઝ ઇક્વલ ટુ 4y dy / dx એટલે 4y dy / dx તમે x માઇનસ 4y dy / dx ઇઝ ઇક્વલ ટુ y મળશે એટલે dy / dx ઇઝ ઇક્વલ ટુ y / x માઇનસ 4y જે વિકલ સમીકરણ છે હવે વિકલ સમીકરણની વ્યાખ્યામાં આપણે કીધું કે વિકલ સમીકરણની વ્યાખ્યામાં આ જે છે એ સમપરિમાણ વિકલ સમીકરણ છે એટલે કે તમે અહીંયા એક્સ વડે જો ભાગો તો વાય બાય એક્સ વન માઇનસ ફોર ઇન્ટુ વાય બાય એક્સ આ પ્રકારનું જે સમીકરણ આવે છે એ સમપરિમાણ વિકલ સમીકરણ છે જેની ઘાત એક છે કારણ કે આપણે એક્સ વડે ભાગી શકીએ છીએ અહીંયા એટલે એની ઘાત એક છે હવે એનો ઉકેલ શોધવા માટે આપણે ધારીશું કે ધારો કે v બરાબર y / x દેટ ઇમ્પ્લાઇઝ y ઇઝ ઇક્વલ ટુ vx માટે dy / dx ઇઝ ઇક્વલ ટુ v પ્લસ x ઇન્ટુ dv / dx જે અહીંયા સમીકરણમાં આપણે મૂકી દઈશું માટે આપણને મળશે v પ્લસ x dv / dx ઇઝ ઇક્વલ ટુ v અપોન 1 માઇનસ 4v તમે વી પેલી બાજુ લઈ જાઓ જમણી બાજુ એટલે એક્સ ડીવી બાય ડીએક્સ વી ત્યાં જશે એટલે લસા થશે અહીંયા એટલે માઇનસ વી પ્લસ ફોર વી સ્ક્વેર અપોન વન માઇનસ ફોર વી સો તમને મળશે ડીવી અપોન આ જે અહીંયા વી વી જતા રહેશે એટલે ફોર વી સ્ક્વેર એ નીચે આવશે અને વન માઇનસ ફોર વી ઉપર જતા રહેશે અહીંયા ડાબી બાજુમાં અંશમાં અને અહીંયા આગળ તમને મળશે ડીએક્સ અંશમાં જશે એક્સ છેદમાં જશે હવે સંકલન કરતા હવે સંકલન કરો એટલે અહીંયા આગળ જે વન અપોન ફોર વી સ્ક્વેર છે એમાં વન અપોન ફોર વી ફોર તો કોમન રહી જશે અને વી સ્ક્વેર છે એટલે વીની માઇનસ ટુ ઘાત તો વીની માઇનસ ટુ પ્લસ વન એટલે વી માઇનસ વન એટલે માઇનસ વન અપોન વી મળશે પછી અહીંયા આગળ ચાર વી છેદમાં ઉડી જાય છે એટલે એકલા વન અપોન વી રહે છે જેને આપણે કહીએ છીએ લોગ વી અહીં લોગ એક્સ રહેશે અને વત્તા લોગ સી ડેસ આપણે સી ડેસ એ સ્વેર અચળાંક લઈએ છીએ એના પછી આ જે તમે માઇનસ વન અપોન ફોર વી લોગ વી જમણી બાજુ જતા રહેશે એટલે બધા જ લોગનો સરવાળો છે એટલે ગુણાકારનો નિયમ લાગશે એટલે વી એક્સ સી ડેસ તમે એને ઘાતાંકમાં લઈ જાઓ તો ઈની માઇનસ વન અપોન ફોર વી થશે એટલે તમને મળશે વી એક્સ સી ડેસ તમે ફરી વીની કિંમત તમારી મૂકી દો છો આપણે વીની કિંમત શું લીધી છે અહીંયા આગળ વાય બાય એક્સ તો વાય બાય એક્સ અહીંયા આગળ મૂકી દઈએ તો ઈ રેસ ટુ માઇનસ વન અહીં જે વાય બાય એક્સ લખીએ છીએ એટલે વાય નીચે અને એક્સ ક્યાં જતા રહેશે અંશમાં જતા રહેશે ઇઝ ઇક્વલ ટુ આપણને અહીંયા મળશે વી એક્સ એટલે વાય સી ડેસ
एनो मतलब के वाई इज इक्वल टू सी इंटू एक्स, अहीं आपने फोर एटले माइनस एक्स बाय फोर वाई, ज्या सी बराबर वन अपॉन सी डेस, ए शू छे स्वेर अचळांक छे। तो आ रीते आपणने अहीं जवाब मळशे, आपणो जे वक्र हतो जे मागेला वक्रनुं समीकरण y बराबर सी इज इक्वल टू ई रेस टू y बराबर सी इंटू ई रेस टू माइनस एक्स बाय फोर वाय। न्यूटनो शीत नियम जे छे आपणे विकल समीकरणना जे उपयोग कर्या एमां बीजो जे एक उपयोग छे न्यूटनो शीत नियम। विद्यार्थी मित्रों आ न्यूटनो शीत नियम जे छे एनी जो बात करिए तो एमा स्वाध्याय में एक पण दाखलो एवो आप्यो नथी के न्यूटनना शीत नियम आधारित होय, एटले आपणे जे आना उदाहरणनो आधारित छे उदाहरण नंबर 30 छे पाठ्यपुस्तक में। हवे एमा जे आ दाखलो छे ए उदाहरणमां छे एटले स्वाध्यायमां नथी, तो आपणे एनी प्रेक्टिस करवी पड़े। हवे न्यूटनना शीत नियम में न्यूटनो शीत नियम एवुं कहे छे कि डीटी बाय डीएस चले छे टी माइनस एस, एनो अर्थ के कोई पदार्थ होय तो एनो ठंडो पाड़वानो दर, हवे कोई पदार्थनो ठंडो पाड़वानो दर एटले कोई पदार्थ ओरडाना तापमाने छे अने ए पदार्थनुं तापमान टी छे, हवे एनुं तापमान टी होय अने ओरडानुं जे बीजुं तापमान छे वातावरणनुं ए एस छे, जेने अचळ तापमान कहेवाय छे अहींया, एटले एस जे छे ए अचळ तापमान छे। હવે એસ જો વાતાવરણનું અચળ તાપમાન અને ટી પદાર્થનું તાપમાન હોય તો પદાર્થનો ઠંડો પડવાનો દર, એ પદાર્થનો ઠંડો પડવાનો દર એટલે કે ડીટી બાય ડીએસ એ વાતાવરણનું જે તાપમાન અચળ તાપમાન અને પદાર્થનું તાપમાન એ બંનેના તફાવતના સમપ્રમાણમાં છે એવું ન્યૂટનનો શીત નિયમ કહે છે। તો ડીટી બાય ડીટી એટલે કે આ તાપમાન માટે અને આ સમય માટે એટલે ઠંડો પડવાનો દર એ તાપમાનના તફાવતના સમપ્રમાણમાં એટલે ટી માઇનસ એસના સમપ્રમાણમાં છે, એટલે કે dt બાય dt ઇઝ ઇક્વલ ટુ માઇનસ કે ટી માઇનસ એસ। અહીંયા આપણે માઇનસ કે લઈએ છીએ એ આપણને શૂન્યતર અચળ મળે છે અને અહીંયા ઋણ નિશાની એના માટે લઈએ છીએ કે અહીંયા તાપમાન ઘટે છે, કારણ કે પદાર્થ કેવો થાય છે ઠંડો થાય છે, એટલે પદાર્થ ઠંડો થાય તો એનું તાપમાન ઘટે છે માટે એનું ચિહ્ન આપણે ઋણ લઈએ છીએ, એટલે વન અપોન ટી માઇનસ એસ આ નીચે જતા રહે અહીંયા આગળ છેદમાં, એટલે ડાબી બાજુમાં છેદમાં ટી માઇનસ એસ આવે અને ડીટી ઇઝ ઇક્વલ ટુ માઇનસ કે અને આ જે ડીટી હતા એ જમણી બાજુ અંશમાં જતા રહે એટલે માઇનસ કે ડીટી। બંને બાજુ આપણે સંકલન કરીએ તો સંકલન કરતાં આપણને આનું જે સંકલન મળે છે એ લોગ ઓફ ટી માઇનસ એસ ઇઝ ઇક્વલ ટુ આપણને મળશે માઇનસ કે ટી પ્લસ લોગ સી। હવે આ જે અચળાંક છે સ્વેર અચળાંક, સંકલન કરતાં આપણે સ્વેર અચળાંક પણ અહીંયા લોગ લીધા છે કે લોગ ના બી લો તો કંઈ ફરક પડતો નથી, એ બી એક અચળાંક જ છે એટલે સી લો અથવા તો લોગ સી લો અચળાંક જ છે, પણ જ્યારે લોગ આવે તો જનરલી આપણે લઈએ તો લોગ અહીંયા ટી માઇનસ એસ જમણી બાજુ આવશે એટલે માઇનસ લોગ સી એટલે છેદમાં જશે, તો લોગ ઓફ ટી માઇનસ એસ અપોન સી ઇઝ ઇક્વલ ટુ માઇનસ કે ટી। આપણે ઘાતાંકમાં લઈ લઈએ તો અહીં આગળ ઈની ઘાતમાં લઈએ બંને બાજુ, તો ઈની ઘાતમાં લઈએ અહીંયા તો આધાર ઈ છે જ એટલે આપણને ટી માઇનસ એસ અપોન સી ઇઝ ઇક્વલ ટુ ઈ રેસ ટુ માઇનસ કે ટી, સી સામે જતા રહેશે। તો આ જનરલ સૂત્ર જે આપણને મળ્યું એનો ઉપયોગ કરી ને આપણે કેટલાક એવા ભૌતિક વિજ્ઞાનમાં કોયડા ઉકેલી શકીએ જેના પરનો એક દાખલો તમારા પાઠ્યપુસ્તકમાં છે ઉદાહરણ નંબર 30, અને એવો એક પણ દાખલો પાછો સ્વાધ્યાયમાં મૂક્યો નથી એટલે આપણે એને ફોકસ કર્યો છે। એક ઓરડામાં મૃતદેહનું તાપમાન 80 ફેરનહીટ છે અને 5 મિનિટ બાદ મૃતદેહનું તાપમાન 60 અંશ ફેરનહીટ થાય છે, ત્યારબાદ બીજી 5 મિનિટ પછી તેનું તાપમાન 50 અંશ ફેરનહીટ થાય છે, તો તેના આસપાસના વાતાવરણનું અચળ તાપમાન શોધો। એટલે તમારે આસપાસના વાતાવરણનું અચળ તાપમાન એસ શોધવાનું છે, એનો અર્થ કે અહીંયા તાપમાનમાં ઘટાડો થાય છે એ આપણને જોતાં જ ખબર પડે। તો અહીંયા આપણે આ સૂત્રનો ઉપયોગ કરી શકીએ ન્યૂટનના શીત નિયમનો, તો ન્યૂટનના શીત નિયમ પરથી આજે લાવ્યા છીએ કે ન્યૂટનનો શીત નિયમ માટે ડીટી બાય ડીએસ ઇઝ ઇક્વલ ટુ માઇનસ કે ટી માઇનસ એસ, જ્યાં કે ગ્રેટર દેન ઝીરો અચળ છે શૂન્યતર અચળ। હવે આપણે ડીટી અપોન ટી માઇનસ એસ ઇઝ ઇક્વલ ટુ માઇનસ કે ડીએસ કર્યું, અહીંયા આગળ ડીટી બાય ટી છે કારણ કે સમયની સાપેક્ષે ઠંડો પડવાનો દર છે એટલે સ્મોલ ટી આપણે સમયમાં લઈએ છીએ, તો ડીટી બાય ડીટી અને અહીંયા
के डीटी आई जैसे आ समय सापेक्ष करू छे। हवे संकलन करिए बन्ने बाजू संकलन करता अहीं आगळ dt अपॉन t माइनस s छे, t नी घात 1 छे, एटले आपणे एने log में कन्वर्ट करीशुं, log ऑफ t माइनस s, अहीं आगळ माइनस k dt छे एटले संकलन करिए तो t रहेशे वत्ता अहीं आपणे log c लखीए, log c लो अथवा c लो एनाथी कोई बहु फरक नथी पड़तो, कारण के आखरे तो आपणे अचळनी किंमत शोधवानी छे। हवे आपणे पहेली कंडीशन मूकीए आपणा जोड़े जे छे आने नंबर 1 आपी दो तमे समीकरण ने। हवे एनी अंदर लख्युं छे કે મૃતદેહનું તાપમાન 80 અંશ ફેરનહીટ છે, એટલે સ્ટાર્ટિંગમાં જ્યારે આપણે વિશિષ્ટ કન્ડિશન એની લઈએ તો શું લખે છે ત્યાં આગળ, ટી બરાબર 0 સમયે, ટી બરાબર 0 ધેટ ઇમ્પ્લાઇઝ આપણે ટી જો 0 લઈએ તો અહીં આગળ એ વખતે તાપમાન જે આપ્યું છે મૃતદેહનું 80 અંશ ફેરનહીટ છે તો લોગ ઓફ 80 ઓછા s इज इक्वल टू आपने मैसे आ तो 0 थी गयु, टी इज इक्वल टू 0 लीधा है लॉग ऑफ सी, तो लॉग सी की किंमत मड़ी गई आ समीकरण एक में मूकी दी है तो माटे लॉग ऑफ टी माइनस एस इज इक्वल टू माइनस के टी अने जे लॉग सी है एनी जगह आपने मड़े छे लॉग ऑफ 80 ओछा एस। હવે આપણને બીજી બે શરતો આપી છે કે 5 મિનિટ બાદ, એટલે ટી બરાબર 5 મિનિટ, તો ટી બરાબર 5 મિનિટ લઈએ આપણે તે સમયે એને જે તાપમાન આપ્યું છે પદાર્થનું, એટલે કે મૃતદેહનું તાપમાન છે અહીંયા, એ આપણને કેટલું મળે છે 60 અંશ ફેરનહીટ, સો એની બરાબર 60 અંશ ફેરનહીટ લઈએ છીએ, તેના માટે આપણને મળે છે લોગ ઓફ 60 ઓછા એસ इज इक्वल टू माइनस के, केटली मिनिट लीधी थी अहीं, 5 मिनिट, अने अहीं आगळ लॉग ऑफ 80 माइनस एस ए अचळ रहे छे, एवी ज रीते टी बराबर आपणे 10 मिनिट लईए, एटले के 10 मिनिट पछी, अहीं 10 मिनिट केम लीधी तो एणे एवुं लख्युं पछीनी 5 मिनिट एटले बीजी 5 मिनिट, एटले टोटल आपणा इनिशियल समयथी આપણને ટી બરાબર પહેલાની 5 મિનિટ અને પછીની 5, કુલ 10 મિનિટ પછી આપણે જ્યારે નોંધવામાં આવે ત્યારે ટી તમને મળે છે 50 ડિગ્રી ફેરનહીટ, એટલે તમને